ચિંકીની મેજિક ફિંગર્સ. ચિંકી અને ગટ્ટુ સ્કૂલેથી આવીને ઘરે આરામ કરતા હતા. ચિંકી સ્કેચબુક લઈને ડ્રોઈંગ કરવા લાગી. ત્યાં જ ગટ્ટુએ પોતાનું ફેવરેટ સોંગ ટીવી પર લગાવ્યું અને સોફા પર સૂતા સૂતા ટીવી જોવા લાગ્યો. ટીવી જોતા જોતા અચાનક ગટ્ટુની નજર ચિંકી પર જાય છે. ચિંકી પોતાનું ડ્રોઈંગ ધ્યાનથી કરી રહી હતી અને પોતાની આંગળીઓ પર પેન્સિલને ફરાવી રહી હતી. અરે ચિંકી, આંગળીઓ પર પેન્સિલ ફેરવવાનું ક્યારે શીખી? ખબર નહીં, હું તો આમ જ પેન કે પેન્સિલને આંગળીઓમાં ફેરવતી રહું છું. કોઈથી શીખી નથી, એની જાતે જ થઈ ગયું. વાહ, નેચરલ ટેલેન્ટ. ત્યાં જ મમ્મી આવે છે. તેમના હાથમાં મોબાઈલ હોય છે. તે ગટ્ટુને આપતા કહે છે, ગટ્ટુ બેટા, તારા ફ્રેન્ડ રાજુનો કોલ છે. ગટ્ટુ મોબાઈલ ફોન પર રાજુ સાથે વાત કરે છે. ક્રિકેટ મેચ? મજા આવશે, હું 10 જ મિનિટમાં પાર્કમાં આવું છું. ગટ્ટુએ કબાટમાંથી વિરાટ કોહલી વાળી ટી શર્ટ નીકાળી અને તેને પહેરીને ક્રિકેટ રમવા માટે તૈયાર થઈ ગયો. ત્યાં જ ચિંકીએ કહ્યું કે, હું પણ આવીશ ક્રિકેટ રમવા, આજે મારું પણ મન છે ક્રિકેટ રમવાનું. અરે વાહ, જલ્દીથી સ્પોર્ટ શૂઝ પહેરીને તૈયાર થા. બંને જણા પાર્કમાં ક્રિકેટ રમવા પહોંચી જાય છે. ત્યાં તો પાર્કમાં બંટી, રાજુ અને ઘણા બધા બાળકો પહેલાથી જ ત્યાં હાજર હોય છે. ગટ્ટુ અને બંટી કેપ્ટન બને છે અને પછી એક એક કરીને તેમની ટીમમાં ખેલાડીઓ પસંદ કરે છે. રાજુ મારી ટીમમાં, હું હરીને પિક કરું છું. રહન, ગૌરવ. ગટ્ટુએ નોટિસ કર્યું કે ચિંકી તેની સામે આતુરતાથી જોઈ રહી છે. ચિંકી? અરે ચિંકી પણ રમશે, તે તો છોકરી છે. તો શું થયું, મારે પણ રમવું છે. અરે તું અમારાથી ક્રિકેટમાં હરીફાઈ કેવી રીતે કરીશ? ઘરે જઈને મમ્મીને કામમાં મદદ કર. જ્યાં આ સાંભળીને ચિંકીની આંખોમાં આંસુ આવી ગયા, ત્યાં ગટ્ટુને ખૂબ જ ગુસ્સો આવી ગયો. તું નકામી વાત ના કર બંટી, ક્રિકેટ તો ગમે તે રમી શકે છે. છોકરો હોય કે છોકરી, ચિંકી મારી ટીમમાં જ રમશે. હા, લાગે છે તને આજે મેચ હારવાની ઈચ્છા છે. ચિંકીને ટીમમાં લઈને તું મેચ જીતી નહીં શકે. જોઈએ છે, હું ચેલેન્જ કરું છું તને. ગટ્ટુએ બંટીની ચેલેન્જનો સ્વીકાર કર્યો, ટોસ ઉછાળ્યો. બંટી ટોસ જીત્યો. તેણે બોલિંગ લેવાનું નક્કી કર્યું. મેચ 6 ઓવરની હતી. ગટ્ટુની ટીમમાંથી ગટ્ટુ અને રાજુ ઓપનિંગમાં આવે છે. પહેલી ઓવર બંટીએ લીધી. તેણે લાંબો રન લઈને ખૂબ જ ફાસ્ટ બોલિંગ કરી અને ગટ્ટુએ સાવચેતીથી કવર ડ્રાઈવ લગાવી અને સીધો ચોક્કો માર્યો. વાહ ગટ્ટુ, આ શોટ એકદમ વિરાટ કોહલી જેવો હતો. ચિંકી અને ટીમના બધા ખેલાડીઓ ખુશીના માર્યા તાળીઓ વગાડતા હતા. ત્યાં બંટી વધારે ફ્રસ્ટ્રેટ થઈ ગયો. ગટ્ટુએ પહેલી જ ઓવરમાં હેટ્રિક ચોક્કા માર્યા અને ટીમનો સ્કોર 14 થઈ ગયો. પછીની ઓવરમાં ગટ્ટુનો પાર્ટનર રાજુ LBWમાં આઉટ થઈ જાય છે, પણ ગટ્ટુએ પોતાનો બેટિંગ એટેક ચાલુ રાખ્યો અને ઓવરના છેલ્લા બોલમાં એક શાનદાર છક્કો માર્યો. ગટ્ટુની ટીમના ખેલાડીઓ એક એક કરીને આઉટ થતા જાય છે, પણ ગટ્ટુએ ધીરે ધીરે કરીને પોતાની ટીમનો સ્કોર 5 ઓવરમાં 35 કરી નાખ્યો. હવે ઇનિંગની છેલ્લી ઓવર નાખવા બંટી પોતે આવે છે. પહેલી ઓવરની ધોલાઈથી બંટી ખૂબ જ ગુસ્સે હતો. તેણે ફાસ્ટ બાઉન્સર બોલ ગટ્ટુ સામે નાખ્યા અને ત્રીજો બોલ સીધો ગટ્ટુની છાતીએ વાગે છે. તેને ખૂબ જ દુખાવો થાય છે. ગટ્ટુની ટીમના ખેલાડીઓ ચિંતામાં આવી જાય છે. હવે ગટ્ટુ વધારે રમી શકે તેમ ન હતો. તે બહાર આવે છે અને તેની જગ્યાએ બબલુ બેટિંગમાં આવે છે. બંટીએ પોતાની ફાસ્ટ બોલિંગ ચાલુ રાખી અને પછીના બોલમાં જ બબલુ આઉટ થઈ ગયો. હવે ઓવરના 2 બોલ રમવા માટે ચિંકીને આવવું પડે છે. આ જોઈને બંટીના મોઢા ઉપર લુચ્ચું હસવાનું આવે છે. તે તેના ટીમના સભ્યોને કહે છે, હવે આ છોકરી મારી ફાસ્ટ બોલિંગ રમવા આવે છે. મેં પહેલા જ કીધું હતું કે આ ગેમ છોકરીઓ માટે નથી. હવે જુઓ હું તેનો શું હાલ કરું છું. જાણી જોઈને બંટીએ ચિંકીને ચોટ પહોંચાડવા માટે ફાસ્ટ બોલ નાખ્યો અને ચિંકી મુશ્કેલીથી પોતાને બચાવી શકી. બોલ તેના માથા પર થઈને સીધો વિકેટકીપરના હાથમાં જતો રહે છે. હવે છેલ્લો બોલ હતો. બંટીએ લાંબો રન લીધો અને એક ઝડપી યોર્કર બોલ ચિંકીના પગમાં નાખ્યો. ચિંકી પોતાને બચાવવા બેટ સામે લાવે છે. બોલ બેટના કિનારી પર વાગે છે અને વિકેટકીપરના બગલમાં થઈને બોલ બાઉન્ડ્રી ઉપર પહોંચી ગયો અને ચોકો વાગ્યો. ગટ્ટુ અને ટીમના સભ્યો તાળીઓ વગાડવા લાગ્યા. બંટી વધારે ફ્રસ્ટ્રેટ થઈ ગયો.
ગટુની ટીમે 6 ઓવરમાં 43 રન બનાવ્યા અને બંટીની ટીમને 44 રન બનાવવાનો ટાર્ગેટ આપ્યો. ગટુની છાતીમાં હજુ પણ દુખાતું હતું, પણ તેણે હિંમત બતાવી અને એક જવાબદાર કેપ્ટન તરીકે પોતાની ટીમને ફિલ્ડિંગ પર ગોઠવવા લાગ્યો. રાજુ, તું વિકેટ કીપિંગ કર. બબલુ, તું કવર કર. મોન્ટી અને રોહન બાઉન્ડ્રી સંભાળશે. અને હું? તું સ્લીપમાં ઊભી રહે. બંટીની ટીમના ઓપનર્સે સારી શરૂઆત કરી અને વિકીની પહેલી ઓવરમાં તેમણે 2 સિક્સર્સ મારી અને બીજી ઓવરના અંત સુધી 24 રન બનાવ્યા કોઈ પણ વિકેટ વગર. ઈજાને કારણે ગટુ બોલિંગ કરવા માંગતો ન હતો, પણ ટીમની નબળી પરિસ્થિતિ જોઈને તેણે 3 ઓવર નાખવાનો નિર્ણય કર્યો. ગટુને જોઈને ચિંકીએ તેને હિંમત આપતા કહ્યું કે ગટુની બોલિંગ સ્પીડ એટલી ફાસ્ટ ન હતી, પણ તેની સ્વિંગ જોરદાર થઈ અને બેટ્સમેન બોલ્ડ થઈ ગયો. ઓવરના છેલ્લા બોલે ગટુએ સ્વિંગ બોલ નાખ્યો. બોલ બેટને સહેજ અડ્યો અને પાછળ વિકેટકીપરના હાથમાં કેચ થયો. હવે પીચ પર બેટિંગ કરવા બંટી આવે છે. ટોસ પહેલા ગટુ અને ચિંકી સાથે થયેલી આર્ગ્યુમેન્ટ્સને કારણે તે ખૂબ જ ગુસ્સે હતો અને તેણે આવતા જ નેક્સ્ટ ઓવરમાં 2 બાઉન્ડ્રીઝ મારી દીધી. 4 ઓવરમાં ટીમનો સ્કોર 37 થઈ ગયો. બંટીએ સ્લીપમાં ઉભેલી ચિંકીને કહ્યું કે મેચ જીતીને તને ને ગટુને નીચા દેખાવામાં ઘણી મજા આવશે. હવે તો 12 બોલમાં અમને ફક્ત 7 જ રન બનાવવાના છે. ગટુની ટીમના બધા જ બોલર્સ આઉટ ઓફ ફોર્મમાં હતા અને સૌથી સારી બોલિંગ અત્યાર સુધી ગટુએ નાખી હતી, તેથી 5મી ઓવર નાખવા ગટુ પોતે આવે છે. બંટી નોન સ્ટ્રાઇક એન્ડ પર હતો. ગટુએ ચતુરાઈથી એવી ફિલ્ડિંગ સેટ કરી કે બીજા બેટ્સમેનને 1 રન લેવા માટે પણ મુશ્કેલી પડે. ડોટ બોલ ઉપર ડોટ બોલ જોઈને બંટી વધારે ફ્રસ્ટ્રેટ થઈ ગયો. તેણે પોતાના જ બેટ્સમેન ઉપર ગુસ્સો કર્યો. ઓવરના છેલ્લા બોલમાં પ્રેશરમાં આવીને તેણે પોતાનું બેટ આમ તેમ ઘુમાવ્યું. બોલ સીધી સ્લીપ્સમાં ગઈ, જ્યાં ચિંકીએ ડાઇવ લગાવીને તેણે કેચ કરી લીધો. તેની ટીમના બધા ખેલાડીઓએ તાળીઓ વગાડીને ચિંકીના કેચને સેલિબ્રેટ કર્યો. મેડન ઓવર નાખીને ગટુએ થોડી સારી સિચ્યુએશન કરી દીધી હતી. બંટીના પરફોર્મન્સને જોઈને લાસ્ટ ઓવરમાં 7 રન બનાવવાનું ખૂબ મુશ્કેલ ન હતું. ગટુએ લાસ્ટ ઓવર નાખવા માટે ચિંકીને બોલ આપ્યો. બધા ચોંકી ગયા, કારણ કે આજ સુધી ચિંકીએ બોલિંગ નાખી ન હતી. ચિંકી પોતે કોન્ફિડન્ટ નહોતી, પણ ગટુએ તેને કહ્યું, તારા પર વિશ્વાસ રાખ ચિંકી, ગટુના અભિમાનને તોડવાનો આ એકમાત્ર ઉપાય છે કે મેચને તું પોતાની બોલિંગથી જીતાડ. તારા અંદર એક શાર્પ માઇન્ડ છે અને મને તારા ઉપર ભરોસો છે. પછી ગટુ ચિંકીની પાસે જઈને ધીરેથી કહે છે, યાદ કર આજે તું ડ્રોઈંગ કરતી વખતે કેવી રીતે પેન્સિલને પોતાની આંગળીઓ ઉપર ફરાવતી હતી. તારી મેજિક ફિંગર્સમાં સ્પિન કરવાનું ટેલેન્ટ છે ચિંકી. બસ બેટ્સમેન ઉપર ફોકસ કર અને પોતાની આંગળીઓથી સ્પિન કર ચિંકી. ચિંકી બોલ લઈને રન અપ લે છે. ચિંકીના હાથમાં બોલ જોઈને બંટી હસવા લાગે છે. આ છોકરીના 2 જ બોલ્સમાં હું છક્કો અને ચોક્કો મારીને મારું ટાર્ગેટ પૂરું કરીશ અને આજ પછી ગટુ મારી સાથે કોઈ પણ વસ્તુમાં આર્ગ્યુમેન્ટ નહીં કરે. પણ તેણે ચિંકીને અંડરએસ્ટિમેટ કરી હતી. ચિંકીની પહેલી બોલ લેગ સ્પિન થઈને બહાર નીકળી ગઈ. બંટીનું જોરથી હવામાં બેટ ફેરવવાનું નિષ્ફળ ગયું. ડોટ બોલ. બંટીએ લેગ સ્પિન નોટિસ કર્યું હતું. પછીના બોલમાં કટ શોટ માટે બેકફૂટ ગયો, પણ ચિંકીએ આ વાળી ઓફ સ્પિન નાખી હતી. બંટી ફરીથી બીટ થઈ ગયો. હવે ગટુની ટીમના ખેલાડીઓ જોર જોરથી બૂમ પાડીને ચિંકીને પ્રોત્સાહન આપી રહ્યા હતા. ચિંકી, ચિંકી, ચિંકી. આ બધું જોઈને બંટીના ફ્રસ્ટ્રેશનની કોઈ સીમા ન રહી. 4 બોલમાં જીતવા માટે 7 રન જોઈતા હતા અને આ વખતે બંટી ક્રીઝની ઘણો આગળ આવી ગયો મોટો શોટ મારવા માટે, પણ બોલ સ્પિન થઈને મિડલ સ્ટમ્પ સાથે અથડાઈ અને બંટી બોલ્ડ થઈ ગયો. ગટુ અને ટીમના ખેલાડીઓ ભાગીને ચિંકી પાસે આવે છે અને પીચ ઉપર સેલિબ્રેટ કરે છે. બંટી નીચી નજર કરીને ચૂપચાપ જતો રહે છે. ચિંકી આવી ગુગલી નાખશે તેવું તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. બંટીની વિકેટ પડવાની સાથે તેની ટીમનો ઉત્સાહ ઘટી ગયો અને 3 બોલમાં 7 રનનો ટાર્ગેટ મુશ્કેલ લાગવા લાગ્યો. ચિંકીના સ્પિન બોલ કોઈને સમજમાં આવતા ન હતા. જાણે ચિંકીની આંગળીઓમાં કંઈક મેજિક થતું હતું. નેક્સ્ટ બોલમાં તેણે બેટ્સમેનને LBW આઉટ કર્યો અને 5મા બોલે બેટ્સમેનને કેચ આઉટ કરાવીને હેટ્રિક કરી નાખી.
બંટીની ટીમના બધા ખેલાડીઓ આઉટ થઈ ગયા અને ગટ્ટુની ટીમ જીતી ગઈ. મેં કીધું હતું ને, તારી ફિંગર્સમાં મેજિક છે, જોરદાર બોલિંગ કરી તે. હા ચિંકી, આજથી તું અમારી ટીમની મેઇન બોલર બની ગઈ છે. મેચ હારીને અને ચિંકીની બોલિંગ જોઈને બંટીનું અભિમાન તૂટી ગયું હતું. તે પણ ગટ્ટુ અને ચિંકીની પાસે આવીને બોલ્યો કે મારાથી ભૂલ થઈ ગઈ, આજે હું કોઈ પણ છોકરીને છોકરાથી ઓછી નહીં સમજું, મને માફ કરી દે. ગટ્ટુ ચિંકી બંટીને માફ કરે છે અને બધા ચિંકીના પરફોર્મન્સના વખાણ કરે છે અને એક સાથે બોલે છે, હિપ હિપ હુરે, હિપ હિપ હુરે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.